અમદાવાદમાં જ્યાં પાલડીમાં વૃદ્ધ પર હુમલો થયો છે, કોચરબ કાગદી વાડ નજીકનો આ બનાવ, ઘાતક હથિયાર વડે વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો, અંગત અદાવતમાં હુમલો થયો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે અને આ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। હાલ તો ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે। એક વૃદ્ધ પર હુમલો થયો છે, કેવી રીતે આખો બનાવ બન્યો તેના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો વૃદ્ધને જે પ્રકારે માર મારવામાં આવ્યો, તીક્ષ્ણ હથિયાર વડે તેની પર વાર કરવામાં આવ્યો છે। સંવાદદાતા દર્શલ રાવલ ફોન લાઈન પર। દર્શલ, આ એક ચોંકાવનારો બનાવ કહી શકાય કે જ્યાં વૃદ્ધ પર હુમલો થયો છે, પૂરી વિગત। જગદીશ, જે પ્રકારની ઘટના સીસીટીવીમાં દેખાઈ રહી છે, એક વાદ્ય મળી રહી છે તે પ્રકારે અંગત અદાવતમાં હુમલો કરાયો હોય છે, કે જેને એક ભાઈની અહીંયા એક માથાકોટના કારણે પણ હુમલો કરાયો હોવાની એક વાત પણ સર્જાઈ રહી છે। એટલે કે આ બાબતે અત્યારે જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે તેને જોતા અને જે ઇજાગ્રસ્ત છે જે મુસ્તકભાઈ ચૌહાણ, તેઓને એસપીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તેમનું નિવેદન લઈને ફરિયાદ લઈને આજે તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ કહી શકાય છે કે આજે અલગ અલગ લોકોના નિવેદન પણ લેવાયા છે અને ઘટના સ્થળની મુલાકાત લઈને સીસીટીવી ફૂટેજ અન્ય કોઈ મળે છે કે નહીં તેની પણ વિગતો લઈને અહીંયા એક તપાસ કરવામાં આવી રહી છે। એક કહી શકાય છે કે જૂની અદાવત જે છે તે કયા કારણોસર આ પ્રકારની ઘટના બની છે, શું કોઈ રૂપિયાની લેતી લેતીની માથાકૂટ હતી કે પછી અન્ય કોઈ બાબતની, તેની પણ અહીંયા એક પૂછપરછ કરવામાં આવી છે। પરંતુ હાલ કહી શકાય છે કે આ જે પ્રકારે સીસીટીવી સામે આવે છે, જે પ્રકારે હુમલો કરાયો છે, તલવાર અને ક્યાંક જે છે અન્ય ઘાતક હથિયારો પણ અહીંયા એક સાથે હતા છરી જેવા, તેને જોતા અહીંયા કદાચ કહી શકાય છે કે લોકોને એક કાયદાનો ડર નથી રહ્યો, કાનૂની પ્રક્રિયાનો ડર નથી રહ્યો અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। હવે એક તપાસનો વિષય છે કે આખે જે ઘટના બની છે તેમાં મુખ્ય કારણ શું જવાબદાર હતું, અંગત અદાવત હતી કે પછી ભાઈની માથાકૂટ હતી અને તેમાં પ્રકારનો બનાવ બન્યો છે, તે બાબતની પોલીસ તપાસ કરી રહી છે અને તમામ વિગતો મેળવ્યા બાદ કદાચ કહી શકાય છે કે આ તપાસ ઘટનાનું જે ચોક્કસ કારણ જાણવા મળી શકે। પરંતુ હાલ જે છે ઈજાગ્રસ્ત છે તેને હોસ્પિટલ સારવાર આપવામાં આવી રહી છે અને પોલીસ જે છે તે અન્ય બાબતોની વિગતો મેળવીને તપાસ કરી રહી છે। જગદીશ